કેશોદના રાણીંગપરા ગામે આરોગ્ય તંત્ર તથા રેશનિંગ વિતરણ બાબતે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. આરોગ્ય લક્ષી કામગીરી માટે આરોગ્ય કર્મચારીઓ ગામમાં આવતા નથી, તેમજ રેશનિંગમાં મળતી સામગ્રી માટે બાજુના ગામ લેવા જવું પડતું હોય છે, ત્યારે રાણીંગપરા ગામને પૂરતી સુવિધા મળે તેવી ગ્રામજનોની માંગણી સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારત દેશ પણ બાકાત નથી. કોરોનાથી લોકોને બચાવવા સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ રાત દિવસ જોયા વગર આ મહામારીમાંથી લોકોને ઉગારવાના પ્રયાસો હાથ ધરી રહ્યું છે. રોજનું કરી રોજ ખાનારા ગરીબ બે ટક પૂરતું ભોજન મળી રહે તે માટે અનેક સામાજિક સંસ્થાઓ મેદાને આવી છે. સમગ્ર ગુજરાત આપણા આરોગ્ય તંત્રની વાહવાહી કરી રહ્યું છે, ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ કહી રહી છે. કેશોદ તાલુકાના રાણીંગપરા ગામમાં લોકડાઉન થયા બાદ કોઈ આરોગ્ય તંત્રે ગામની મુલાકાત સુધા લીધી નથી એવો ગંભીર આરોપ ગ્રામ પંચાયતના ચેરમેન લગાવી રહ્યા છે. ગામોમાં અલગ અલગ પ્રાંતથી અનેક લોકો ગામમાં પ્રવેશી ચૂક્યા છે અને સમગ્ર ગામને કોરોનાથી સંક્રમિત કરી શકે તેવો ગામ લોકોમાં ભય સેવાઈ રહ્યો છે. ગુજરાત સરકારના આદેશના પગલે અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને સસ્તા અનાજનો જથ્થો મફત આપવાની જાહેરાતના પગલે અનાજનું વિતરણ તો શરૂ થઈ ગયું છે, પરંતુ રાણીંગપરા ગામના લોકોને 3 કિલોમીટર દૂર આવેલા કણેરી ગામે અનાજનો જથ્થો લેવા જવું પડે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ લોકડાઉનના પગલે સમગ્ર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હોય ત્યારે લોકોને સરકારે ઘર બહાર નીકળવાની પણ મનાઈ ફરમાવી હોય તેવામાં કેશોદ પુરવઠા વિભાગ આ ગામના ગરીબોની મજાક કરી રહ્યું હોય તેવો અહેસાસ ગ્રામ લોકોને થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર લોકડાઉનના પગલે લોકોને ઘરમાં જ રહેવાનું સૂચન કરી રહી છે, ત્યારે અન્ય ગામમાં અનાજનો જથ્થો લેવા જવું પડે જે બાબતે તંત્ર દ્વારા યોગ્ય કરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. હું ગ્રામ પંચાયત રાણીંગપરા ગ્રામ પંચાયત મહિડા અહેમદ ન્યાય સમિતિ અધ્યક્ષ. આપણે જ્યારથી લોકડાઉનની સરકારે લોકડાઉન કર્યું ત્યારથી અમારા ગામમાં કોઈ દવાનો છંટકાવ અથવા જે બહારથી લોકો આવેલા છે કે નથી એની કોઈ ચેક કરવાની સુવિધા નથી, કોઈ આરોગ્ય ખાતાવાળા અહીંયા તપાસ કરવા આવતા અને અમારા વાદી સમાજના લોકો બહારથી આવ્યા છે પણ એની પણ કોઈ તપાસ કરતા નથી. તો તાત્કાલિક ધોરણે સરકારને અથવા હોદ્દેદારોને નમ્ર વિનંતી કે અમારા ગામમાં ધ્યાન દે. અત્યારે ઘણા લોકો વાદી સમાજમાં આખા ગામમાં અમુક લોકો શરદી ઉધરસ તાવ નાના મોટી બીમારીથી પીડિત છે, તો અત્યારે તો બહાર નીકળવાની સખત મનાઈ છે, તો અત્યારે એ લોકો ક્યાં જાય? એટલે વેરાસર અધિકારીને નમ્ર વિનંતી છે કે એને અમારા આરોગ્ય ખાતાને અહીંયા તપાસ કરવા મોકલે. બહારથી લોકો ઘણા આવેલા છે એની પણ હજી તપાસ થઈ નથી, તો અને દવા રાણીપુરામાં આજુબાજુના ગામમાં ઘણી દવા છટાઈ ગઈ છે, કરણી છે અમુક જગ્યાએ ઘણા આજુબાજુ ગામડામાં. અમારે હજી રાણીપુરાની અંદર હજી ક્યાંય દવા કે છાંટવા કોઈ લોકો આવ્યા નથી, તો અને મેલેરિયાના કોઈ ડૉક્ટર છે એ પણ અમે હજી આ 6 થી 7 દિવસની અંદર અમે હજી ક્યાંય જોયા નથી. તાત્કાલિક ધોરણે આના પગલાં લઈ અમારા ગામમાં ઘણા લોકો પીડિત છે. નાની મોટી શરદી ઉધરસ તાવ એ લોકોને ઝીણા મોટી છે પણ લોકો બહાર જઈ શકતા નથી, તો એને અહીંયા તપાસ કરવા મોકલે આરોગ્ય ખાતાવાળાને. અમે હજી 7 દિવસથી આરોગ્ય ખાતાવાળાને એક પણ વ્યક્તિને અમે જોયો નથી અહીંયા. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.